નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પુનરાવર્તન બેનું સંપૂર્ણ સોલ્યુશન જોશું આપણે આ ચેનલ પર ધોરણ સાતના ગુજરાતી વિષયના બધા જ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક અને પુનરાવર્તનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જોઈએ તેમાં આપણે પ્રશ્ન નંબર એક નીચે આપેલા શબ્દોના અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો જોઈએ નંબર એક સરિયામ તો મૂક અને ઘોરી વાક્ય બનશે ભર ઉનાળે સરિયામ રસ્તા પર બહુ ઓછા માણસો જોવા મળે છે નંબર બે વિલાસ તો મોજ અને શોક વાક્ય બનશે ધનપતરાએ વિલાસ પાછળ લખલૂટ પૈસો વાપરી નાખ્યો નંબર ત્રણ અનાયાસે તો વાક સહેલાઈથી સુગમ રીતે વાક્ય બનશે આ પરીક્ષામાં અનાયાસે જ તે વર્ગમાં પ્રથમ આવી ગયો ત્યાર પછી નંબર ચાર જીવન પાથે તો જીવનને ઉપયોગી ભાથું વાક્ય બનશે મહાત્મા ગાંધીએ ગાંધીએ આ પેઢીના યુવાનો માટે જીવન પાથે પૂરું પાડ્યું છે નંબર પાંચ શાખ તો આબરૂ અને પ્રતિષ્ઠા વાક્ય બનશે સમાજમાં મારા કાકાની શાખ ઘણી સારી છે નંબર છ સિહલ દ્વીપ તો શ્રીલંકા વાક્ય બનશે શ્રીહલ દ્વીપ ભારતના દક્ષિણ છેડે આવેલો એક ટાપુ છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ આપો નંબર એક ભીખુ એની મા પાસે શા માટે ખોટું બોલ્યો તો જવાબ આવશે ભીખુની મા અને એના ભાંડું ભૂખ્યા હતા એની પાસે એટલા દાળિયા નહોતા કે જેથી ઘરના બધાની ભૂખ સંતોષી શકાય બધાને દાળિયા મળી રહે એ માટે ભીખુએ દાળિયા ખાધા નહીં કુટુંબ પ્રત્યેની લાગણીને કારણે તે એની માં આગળ ખોટું બોલ્યો કે પોતે ધરાઈને ખાધું છે ત્યાર પછી નંબર બે કાકા સાહેબનો વકીલને બદલે એન્જિનિયર થવાનો હેતુ શો હતો તો જવાબ આવશે વકીલ થવામાં લાંચ લેવાનું થાય પ્રજાને હેરાન કરવી પડે ને અન્યાય કરવો પડે જ્યારે એન્જિનિયર થવામાં લાંચ લેવામાં સરકાર છેતરાય પ્રજાને હેરાન કરવી ન પડે કે તેને અન્યાય પણ ન થાય વળી ઇન્જિનિયર થવાથી અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ સાચવવાનું ગૌરવ લઈ શકાય વકીલને બદલે ઇન્જિનિયર થવા પાછળ લેખકના આ હેતુ હતો ત્યાર પછી નંબર ત્રણ ભાભીએ દિયરને કેવું મેણું માર્યું છે તો જવાબ આવશે ભાભીએ દિયરને મેણું માર્યું છે કે તમે આળસના સરદાર છો અને ભાઈની કમાણી પર જલસા કરો છો તમારો અવતાર નકામો છે ત્યાર પછી નંબર ચાર નિરંતર ઉદ્યોગ એટલે બા એમ લેખક શા માટે કહે છે તો જવાબ આવશે બા જીવ્યા ત્યાં સુધી ઉંમર કે નિરાશાને તેમણે પોતાની નજીક આવવા દીધા નહોતા તેમણે કર્મ અને ધર્મને સમાન ગણ્યા હતા તે કામઢા હતા અને સતત પ્રવૃત્તિશીલ રહેતા હતા ઘરના નાના મોટા તમામ કામકાજ કરવા અને બાળકોને ઉછેરવા દિવસ રાત તેમની આ જ પ્રવૃત્તિ રહી હતી માટે લેખક કહે છે નિરંતર ઉદ્યોગ એટલે બા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો નંબર એક તરિયા તોરણ બારે બંધા બંધાવીએ મોતીડે ચોક પુરાવીએ જીરે સખી ગંગા જમનાના નીર મંગાવીએ મારા વાલાજીના ચરણ પખાળીએ જીરે નંબર બે ઉચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું કાલથી તો રહેતા તા આપણે ને કાલથી તો વાંછો રહેશે મકાનમાં ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના રૂઢિપ્રયોગનો વાક્ય પ્રયોગ કરો નંબર એક ઉગારી લેવું બચાવી લેવું વાક્ય બનશે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને મુસાફરોને અકસ્માતથી ઉગારી લીધા નંબર બે રાડ ફાટી જવી ભયથી ચીઝ પડાઈ જવી વાક્ય બનશે રસ્તાની વચ્ચે ચાલતી બસની બ્રેક ફેલ થઈ જતા સૌની રાડ ફાટી નંબર ત્રણ ગળગળા થવું ભાવુક થઈ ઉઠવું વાક્ય બનશે દીકરીને સાસરે વિદાય કરતાં કુટુંબીજોનો ગળગળા થઈ ગયા નંબર ચાર ન ન આશા ફળવી વાક્ય બનશે નાપાસ થતાં પારસની ઇન્જિનિયર થવાની ઉમેદ બર ન આવી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલી કહેવતો સમજાવો જોઈએ નંબર એક દશેરાએ ઘોડું ન દોડ્યું ખરેખર ખરે સમયે ઉપયોગમાં ન આવવું તો જોઈએ તેને પહેલાં દશેરાના દિવસે ઘોડાઓની સ્પર્ધા થતી આખું વરસ ઘોડું દોડતું હોય ને જ્યારે સ્પર્ધા હોય ત્યારે જ ત્યારે જ દોડે એ સંદર્ભમાં આ કહેવત રચાય છે માણસને જે સમયે જરૂર હોય ત્યારે જ કોઈ વસ્તુ ઉપયોગમાં ન આવે ત્યારે આ કહેવત પ્રયોજાય છે નંબર બે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે નજીકના ભવિષ્યમાં જ પરિણામ મળી જવું પોતાની મંજિલથી નજીક હોવું તો લાંબો સમય ચાલ્યા પછી જ પણ પોતાની મંજિલ દેખાતી ન હોય ત્યારે કોઈ પૂછે હજી કેટલું દૂર છે ત્યારે હવે સાવ નજીક છે એ જાણવા જણાવવા માટે આ કહેવતનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર છ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો નંબર એક જેનો પતિ હયાત છે તેવી સ્ત્રી સુહાગણ કે સૌભાગ્યવતી નંબર બે તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ માટે મળતી આર્થિક સહાય તો શિષ્યવૃત્તિ નંબર ત્રણ પવનથી ઉડેલા વરસાદના છાંટા તો નંબર રણકાર વાળો સિક્કો તો કલદાર નંબર પાંચ તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર તો મામલતદાર નંબર છ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર તો જાજર માન સાત પરીક્ષા તો જોઈએ તે દિવસે મારી છ માસિક પરીક્ષાનું છેલ્લું પેપર આપવાનું હતું હું ઘરેથી સમયસર નીકળ્યો અને બસની તારમાં ઊભો રહ્યો લગભગ વીસ પચીસ મિનિટ ઊભો છતાં બસ આવી નહીં થોડી વારમાં ખબર પડી કે શહેરની બસ સર્વિસના ડ્રાઈવરો અને કંડક્ટરો અચાનક હડતાલ પર ઉતરી ગયા છે મેં તરત જ રિક્ષામાં બેસીને શાળા તરફ પ્રયા પ્રયાણ કર્યું મારી રિક્ષા બરાબર ઇન્કમટેક્સ ઓફિસ પાસે પહોંચી ત્યાં એકાદ મિનિટમાં જ સિગ્નલ મળી ગયું રિક્ષા ડ્રાઈવરે રિક્ષા દોડાવી મૂકી બરોબર બરાબર એ જ વખતે એક ડોસીમાં સિગ્નલ જોયા વગર રસ્તો ક્રોસ કરતા હતા અચાનક તે અમારી રિક્ષા સાથે અથડાઈને નીચે ગબડી પડ્યા તેમના કપાળમાં ફૂટપાથથી ધાર વાગી અને તેમાંથી લોહી વહેવા લાગ્યું જોત જોતામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું સ સભાદ્રએ ટોળામાં મારા પિતાજીને ઓફિસમાં નોકરી કરતા દયારામ કાકા પણ હતા તે મને ઓળખી ગયા અમે બંનેએ ડોશીમાને અમારી રિક્ષામાં બેસાડ્યા અને તેમને દવાખાને લઈ ગયા સદભાગ્યે તેમને થયેલી ઈજા ગંભીર ન હતી ડાક્ટરે તેમને તાત્કાલિક સારવાર આપી તેમનું સરનામું પૂછીને અમે તેમના ઘરે મૂકી આવ્યા આ બધી વિધિ કરવામાં લગભગ બે ત્રણ કલાક નીકળી ગયા અને હું પરીક્ષા ન આપી શક્યો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ સૂચના મુજબ કરો નંબર એક નીચે આપેલ શબ્દ કોષ્ટકમાંથી શોધી કોષ્ટકમાંથી વિશેષણ શોધીને યાદી બનાવો જોઈએ અહીં જે આપેલા છે શબ્દો એને આપણે કોષ્ટકમાં ગોતવાના છે અને તેની યાદી બનાવવાના છે નંબર તમે વિશેષણનો વિશેષણોનો વાક્ય પ્રયોગ કરો રાહુલ હોશિયાર છોકરો છે તે વર્ગમાં સૌથી પહેલો આવે છે કાળું પાટલુન તેને ગમે છે તેને સફેદ રંગ ગમે છે તેને ત્રણ ભાઈ છે તે ગરીબ છે વર્ગમાં તેનો ક્યારેય છેલ્લો નંબર આવતો નથી તે ઘરમાં મોટો છે તેનો નાનો ભાઈ પણ ભણે છે ત્યાર પછી જોઈએ નંબર ત્રણ તમે બનાવેલા વાક્યોમાં રહેલા વિશેષણની સામે તેનો પ્રકાર લખો તો વિશેષણોનો પ્રકાર નંબર એક ગુણવાચક વિશેષણો જેમાં કાળું હોશિયાર સફેદ ગરીબ મોટો અને નાનો નંબર બે સંખ્યાવાચક વિશેષણો તો પહેલો ત્રણ અને છેલ્લો નંબર ચાર બધા વાક્યોને ચોક્કસ ક્રમમાં ગોઠવી એક ફકરા સ્વરૂપે લખો તો જોઈએ રાહુલ હોશિયાર છોકરો છે તે ગરીબ છે તેને ત્રણ ભાઈ છે તે ઘરમાં મોટો છે તે વર્ગમાં સૌથી પહેલો આવે છે તેનો નાનો ભાઈ પણ ભણે છે તે કાળું પાટલું પહેરે છે તેને સફેદ રંગ ગમે છે વર્ગમાં તેનો ક્યારેય છેલ્લો નંબર આવતો નથી ત્યાર પછી જોયા પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વાક્યો જે કાળમાં લખાયેલા છે એના કરતા જુદા કાળમાં લખો નંબર એક બચુડાના મામા મામલતદાર હતા તો બચુડાના મામા મામલતદાર છે વર્તમાન કાળ નંબર બે હું પરીક્ષામાં પહેલો નંબર લાવીશ હું પરીક્ષામાં પહેલો નંબર લાવ્યો હતો ભૂતકાળ નંબર ત્રણ એ તો હિન્દુસ્તાનના પિતા હતા એ તો હિન્દુસ્તાનના પિતા છે વર્તમાન કાળ નંબર ચાર સાંજના સાત થવા આવ્યા હતા સાંજના સાત થયા છે વર્તમાન કાળ નંબર પાંચ સાંજ થવા આવી છે સાંજ થઈ ગઈ ભૂતકાળ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ તમારા ગામના પાદર નદી તળાવ ખડું ખેતર વગેરેની મુલાકાત લો આ બધામાં તમને ગમતા દ્રશ્ય વિશે દસ વાક્યો લખો તો મને ગમતું દ્રશ્ય જોઈએ જ્યારે હું ખેતરમાં ગયો ત્યારે ખેતરમાં પાક લહેરાઈ રહ્યો હતો પંખીઓ ખેતરમાં તૈયાર થયેલા દાણા ખાવા માટે ઉડાઉડ કરતા જોવા મળતા હતા પંખીઓનો કલશોર ખેતરના વાતાવરણને મનોહર બનાવી દેતો હતો ક્યાંક આંબા વાવેલા હતા ખેતરની હરિયાળી હૃદયને અનેરું સુખ આપતી હતી મને થયું કે ધરતી એક જ છે છતાં આપણા માટે ઉપયોગી એવું કેટલું અહીં પેદા થાય છે લીલાચમ ખેતરનું આ દ્રશ્ય મને હંમેશા યાદ રહી જશે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી મળીશું આપણે એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે